ત્રિકોણ એબીસી એ 4 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા વર્તુળને પરિગત છે. રેખાખંડ બીડી અને ડીસી એ બીસીનું સ્પર્શબિંદુ દ્વિ આગળ અનુક્રમે 8 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર લંબાઈના રેખાખંડમાં વિભાજન કરે છે. આ બીડી થયો 8 અને સીડી થયો. તો તમારે બાજુઓ એબી અને શું શોધવાનું છે? એબી અને એસી બાજુ શોધવાની છે. ત્રિકોણ કયો આપેલો છે? એ બી સી. વચ્ચે કયો બિંદુ આપેલું છે? સ્પર્શબિંદુ ડી. સ્પર્શબિંદુ ડી. ઓકે, હવે આપણે વધારાના સ્પર્શબિંદુ બે લઈએ, ઈ અને એફ, અને વચ્ચે સાથે આ બધાને જોડી દઈએ. કારણ કે આ દાખલામાં તમને એક સ્ટેપ યાદ રહેવું જરૂરી છે, અને એ છે મધ્યબિંદુ આજે ઓ છે ને, એની સાથે બાકીના ત્રિકોણોનું જોડાણ. ત્રિકોણ એઓ બી બન એઓ સી બનશે, એઓ બી બનશે અને બીજું બીઓ સી. તમારે આ 3 ત્રિકોણોના ક્ષેત્રફળ શોધવાના છે, અને આ 3 ત્રિકોણોના ક્ષેત્રફળ શોધ્યા પછી બધાનો સરવાળો કરો તો મૂળ ત્રિકોણનું ક્ષેત્રફળ મળે. હાલ તમને બીડી બરાબર શું આપેલું છે? 8 અને સીડી બરાબર 6. તો બીમાંથી દોરેલા બે સ્પર્શક બીડી અને બીએફ સરખા હોય, એવી રીતના સીમાંથી બે સ્પર્શક સીડી અને સીએફ સી સરખા હોય, અને એ ને એક્સ ધારો અને એફ ને શું ધારો, આટલું યાદ રાખવાનું છે. પર્ટિક્યુલર સ્ટેપ યાદ નહીં રહેતો, દાખલો નહીં આવડે. તો ધારો કે વર્તુળ એસી અને એબી ને ઈ તથા એફ માં સ્પર્શે છે. આપણે બે વધારાના લીધા ને બરાબર, પછી આપણે કોને જોડ્યું? ઓએ ઓબી ઓસી ને જોડતા. એટલે સુધી ક્લિયર થઈ ગયું? આપણે એને જોડાણ શીખવાડી દઉં, ક્લિયર? પછી આગળ વધીએ. આ ત્રણેય બાજુ જોડાઈ ગઈ. હવે આગળ વધીએ, એમાં તમને સી થી લઈને ડી, સી ડી અને સી એ બંને સ્પર્શકો છે. બહારના બિંદુ સામાથી સીમાથી, તો સી ડી અને સી ઈ બંને બહારના બિંદુ સીમાથી સ્પર્શકો હોવાથી તમે લખી શકો સીડી બરાબર, અને બરાબર કેટલા સેન્ટીમીટર? 6 સેન્ટીમીટર. એટલે સુધી ક્લિયર? તે જ રીતે મોટું સેન્ટેન્સ ના લખવું હોય તો તે જ રીતના બી માંથી બે સ્પર્શક કયા હતા? બી ડી અને બી એફ કેટલા સેન્ટીમીટર થાય? 8 સેન્ટીમીટર છે ને બી ડી અને બી એફ, અને એવા એમાંથી કયા બે સ્પર્શક છે? એ બરાબર એફ બરાબર એક્સ લેતા, આમાં એક્સ લઈ લીધો. આટલું થયા પછી તમારે મોટા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે, અને એટલે આ સ્ટેપ ખાસ યાદ રાખજો. ત્રિકોણ એ બી સી નું શું શોધવાનું છે? અને ત્રિકોણ એ બી સી નું ક્ષેત્રફળ થશે એ શોધવા માટે તમારે ખાસ તો પાયો ગુણ્યા ભેદ જોઈએ ને, પણ આમાં ભેદ બને એવો નથી. પાયો ચલો કોઈપણ બાજુ બની જશે, ભેદ આપણને મળે એવો, પણ ત્રણેય બાજુ આપણને ખબર પડી જાય એવું છે. આ એક્સ ધાર્યા પછી આપણે એકચ્યુઅલીમાં આખા દાખલામાં શોધવાનું હતું એસી અને એબી, પણ એમાં આટલું તો આપણને ખબર જ પડી ગઈ, એટલે આપણે માત્ર શું શોધવાનું રહ્યું? એક્સ. તો આ એક્સ વત્તા 6 એટલે આ એસી બની જાય ને, એક્સ વત્તા 8 એટલે શું બની જાય? તો હવે એના માટે આપણે ત્રિકોણનું આપણે એક જ વસ્તુ યાદ રાખવાની છે. દાખલામાં મોટા ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર આ 3 ત્રિકોણ બનવાના, એ ત્રણેયનો સરવાળો, ક્ષેત્રફળોનો સરવાળો. અને મોટા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે હેરોન્સ ફોર્મ્યુલા ધોરણ 9 નંબર 12 એ વાપરવું પડશે. એટલા માટે ત્રણેય બાજુની જરૂર પડે હેરોન્સ ફોર્મ્યુલામાં. ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ શોધવાનું, એમાં 3 બાજુ એ, એ કોની સામેની બાજુ કહેવાય? તો કે એની સામેની બાજુ, અને એની સામેની બાજુ એ કહેવાય એ ખૂણાની. તો એની સામેની બાજુ કઈ હોય? ત્રિકોણ એબીસીમાં એ ખૂણાની સામેની બાજુ હોય બીસી, જેને આપણે સ્મોલ એ કહીએ છીએ. બીસી બરાબર શું છે? બીડી વત્તા
બીસી બરાબર છે બીડી વત્તા સીડી. બીડી છે 8 અને સીડી છે, જવાબ કેટલો આવ્યો? ચલો બી એ બીની સામેની બાજુ એટલે બાકી કોણ બચ્યું? એસી. એસી બી ખૂણાની સામેની બાજુ. એસી શું છે? એઈ અને સીઈ. આગેલો છે 6 અને પેલું એક્સ, તો આવશે એઈ અને સીઈ. એટલે એઈ હતો એક્સ અને પેલું હતું કેટલા સેન્ટીમીટર? સરવાળો થાય ના થાય? ચલો એસી કોની, આ કોની સામેની બાજુ છે? એબીની. સીની સામેની બાજુ એબી. કોણ છે? એએફ અને બીએફ. એક્સ અને લખે એએફ અને બીએફ, એક્સ વત્તા 8 સેન્ટીમીટર. તો એબીસી મળી ગયું. એબીસી મળ્યા પછી હેરોન ફોર્મ્યુલામાં આપણને જરૂર છે અર્ધ પરિમિતિની. શાની જરૂર છે? અર્ધ પરિમિતિ. એસ બરાબર શું સૂત્ર થાય? એ વત્તા બી વત્તા સી છેદમાં 2. એ કેટલો છે? બી કેટલો છે? સી કેટલો છે? છેદમાં શું? 14. 6 અને 8, 8 ને 6 14, 14 ને 14 એક્સ વત્તા એક્સ છેદમાં ભાગાકાર કરી નાખીએ તો 14 વત્તા X સેન્ટીમીટર. એટલે સુધી આવડી ગયો? સૂત્ર પરથી આપણને ખબર પડી કે આપણે પહેલા S માઇનસ A ની જરૂર પડશે. S કેટલો છે? અંદર પેલા વર્ગમૂળમાં લખવા જઈએ તો બધું લાંબુ થઈ જાય, એટલા માટે આપણે પહેલેથી બહારથી શોધીને જ અંદર જવાનું. અને A કેટલો છે? આપણે એ મૂકી દઈએ 14. તો 14 14 જવાબ આવ્યો. ચલો S માઇનસ B, એટલે S કેટલો છે અને B કેટલો છે? X વત્તા 6 મૂકી દઈએ. X વત્તા 6, X વત્તા 6 મતલબ 14 વત્તા X ઓછા X ઓછા 6. તો ગયું 14 ઓછા 6, જવાબ શું આવ્યો? S માઇનસ 14 વત્તા એક્સ વત્તા, જવાબ શું થાય? 14 વત્તા X માઇનસ ના લીધે બંને માઇનસ થઈ જાય. એક્સ એક્સ 14 માંથી 8 જાય તો ત્રિકોણ એ બી સી નું ક્ષેત્રફળ કહી શકીએ, જે તો વર્ગમૂળમાં આવે એસ એસ માઇનસ એ એસ માઇનસ બી એસ માઇનસ સી. વર્ગમૂળમાં એસ કેટલો છે? આ રહો 14 વત્તા X બરાબર, પછી બધી કિંમત મૂકવા મૂકવાની છે. 14 વત્તા X અહીંયાથી શું છે? અહીંયાથી શું છે? અહીંયાથી શું છે? આપણે સાદુરૂપ આપવું નથી. શું કહી દઈએ? અહીંયા સુધી ક્લિયર? પછી તમારે શોધવાનું છે બીજો ત્રિકોણ લેવાનો. ત્રિકોણ એ ઓ બી નું ક્ષેત્રફળ. મારો ત્રિકોણ એ ઓ બી છે ને, મળ્યો સમજ? સમજાયું? ઓકે, આમાં પ્રાયો કોણ છે? એ બી. અને વેધ કોણ છે? ઓ એફ. ઓ એફ આર, ઓ ઈ આર, ઓ ડી આર. અને આર બરાબર તમને આપેલું છે દાખલામાં, કેટલા સેન્ટીમીટર? 4 સેન્ટીમીટર. માટે આપણે એઓબી બરાબર લખી શકીએ. એઓબી નું ક્ષેત્રફળ એટલે એઓબી, એક દૂતીયાંશ પાયો. પાયો કેટલો છે? અને વેધ કોણ થાય? કેમ વેધ થયો? કારણ કે ઓએફ લંબ કોણ થાય? એબી. કઈ રીતના લખ્યું આપણે ઓએફ લંબ એબી? સરસ, ગુડ. ઓકે, ત્રિજ્યા સ્પર્શકને કેવી હોય છે? લંબ હોય છે, એટલા માટે આપણે ત્રિજ્યા સ્પર્શકને લંબ બતાવ્યું. ચલો આ એક તૃતીયાંશ એ બી ની કિંમત આપણે શું લાવ્યા હતા? આરવી બી 8 વત્તા X લાવ્યા હતા, એક્સ વત્તા 8. અને ઓ એફ એટલે ત્રિજ્યા થાય ને, ઓ એફ એટલે ત્રિજ્યા. ઓ એફ બરાબર આર. આર બરાબર કેટલા સેન્ટીમીટર છે? ચલો આવડી જાય કેટલા વડે? એટલે જવાબ આવ્યો 2X વત્તા 100 સેન્ટીમીટર નો વર્ગ. નંબર 2 ઓલરેડી
એકમ લખવો તો સેન્ટીમીટર નો વર્ગ. એટલા સુધી આવડી ગયું. પછીનો પોઈન્ટ, એવો બીજો ત્રિકોણ એઓબી પછીની વાત કરીએ, એઓસી કોની વાત કરીએ, એઓસી નું ક્ષેત્રફળ કયા કોણ છે, એઓસી એમાં પાયો કોણ થાય, ભેદ કોણ થાય, માટે એઓસી બરાબર એક તૃતીયાંશ. પાયો છે અને ભેદ કોણ છે, ઓઈ છે. અને કારણ શું થાય, ઓઈ લંબ એસી, કારણ કે ઓઈ ત્રિજ્યા છે અને એસી શું છે, સ્પર્શક. ત્રિજ્યા અને સ્પર્શક એકબીજાને કેવા હોય, એક તૃતીયાંશ. એસી કેટલો થાય, ઓલરેડી આપણે આગળ લખીને મૂકેલો જ છે, એક્સ વત્તા છો. અને ઓઈ કેટલો થાય, ત્રિજ્યા આર, તો ઓઈ બરાબર આર, આર બરાબર 4 સેન્ટીમીટર. કેટલા વડે ભાગી નાખ્યું, ચલો 2 ગુણ્યા x, 2 ગુણ્યા 6. સમીકરણ નંબર 3. હવે કયો ત્રિકોણ બાકી રહ્યો, એઓ બી આવી ગયો, એઓ સી આવી ગયો, આવી ગયો એઓ સી, આવી ગયો એઓ બી, આવી ગયો બીઓસી, બાકી રહ્યો ત્રિકોણ બી ઓ સી નું ક્ષેત્રફળ. માટે બીઓસી બરાબર શું થાય, એવું ત્યાં ઉસ્પાયો કોણ થાય, વેદ કોણ થાય, કારણ કે વેદ ત્રિજ્યા ઓડી એ સ્પર્શક બીસી ને કેવી છે, આર બી ઓ સી, વેદ કોણ છે ઓડી અને સ્પર્શક કોણ છે બીસી, બંને એકબીજાને કેવા હોય, લંબ હોય. ચલો આનો જવાબ શું હતો, 14. આમાં શું લખવાનું છે, આર, એટલે કે એક તૃતીયાંશ 14 ગુણ્યા, કારણ કે ઓડી બરાબર આર બરાબર 4 સેન્ટીમીટર. આ 14 28 સેન્ટીમીટર નો વર્ગ, સેન્ટીમીટર નો વર્ગ નંબર 4. આકૃતિ પરથી શું કહી શકીએ, મોટો ત્રિકોણ કોણ છે, એના 3 ભાગ કોણ છે, એઓ બી, એઓ સી અને આ ત્રણેયનું ક્ષેત્રફળનો સરવાળો કરો આખા ત્રિકોણનું મળે. માટે આના માટે તો વર્ગમૂળમાં બહુ મોટું છે, યાદ હોય તો 14 વત્તા x, પછી x 8 અને 6. હવે જો વર્ગમૂળ તમારે ના દોરવું હોય ને, અથવા વર્ગમૂળ લખવામાં પ્રોબ્લેમ થતો હોય, તો તમારે શું કરવાનું, છગડીયો કૌંસ મૂકી દેવાનો, 14 વત્તા પછી એક્સ પછી પછી બધું આવી ગયું વર્ગમૂળની જગ્યાએ, કેટલી ઘાત. ચલો એઓ બી, એઓ બી કેટલો છે, 2x વત્તા 16. ચલો એઓ સી કેટલો છે, 2x વત્તા, અને બીઓસી કેટલો છે, 28. માટે 14 વત્તા x ઇન્ટુ x, 6 8 આખા નીકળી ગયા, 2x 2x, 16 વત્તા 12, 28. 28 વત્તા 28, માટે 14 વત્તા x ગુણ્યા x ગુણ્યા 48, કેટલી ઘાત. આમાંથી 4 કોમન કાઢીએ તો x વત્તા શું થાય, 14 થાય. હવે આગળ આ વર્ગમૂળ કાઢવું હોય તો સામે શું કરવો પડે, બોલો, વર્ગમૂળ કાઢવા સામે શું કરવો પડે, વર્ગ કરવો પડે. એક્સ 48 વર્ગમૂળ નીકળી ગયો, એટલે સામે વર્ગ કરો, 16x વત્તા 14 આખાનો, 16 ને આ બાજુ લાવો, 14 વત્તા x x, અને 48 આખાના છેદમાં
બરાબર અહીંયા એનો વર્ગ વત્તા ટુ એ બી વત્તા બીનો વર્ગ. ચલો બાકી કોણ બચ્યું? એક્સ એક્સ અહીંયાથી 14 14, 16 તળી 3 ગુણ્યા x, 3x ને અંદર ગુણો, 3 ગુણ્યા 14, સોરી 3 ગુણ્યા 14 કેટલું થાય? 42 42 એક્સ. પછી 3 ગુણ્યા x ગુણ્યા x, અહીંયા કોનો વર્ગ આવ્યો? એક્સ નો. 14 2 અને 14 નો વર્ગ 3x નો વર્ગ ઓછા x નો વર્ગ આ બાજુ આવી ગયું. અહીંયા કેટલા x છે? આમ આવે તો અને આમ 196 આવે તો બરાબર, માટે -42 માંથી 28 જાય તો પ્લસ આવે ને, મોટી સંખ્યા ધન છે, અને આમાં 196 બરાબર 2 વડે ભગાય એમ છે x² અહીંયા અહીંયા 2 વડે ભગાય તો 98, 2 9 18, 1 વધ્યું 16, 2 8 16. તો તમે કેવો, ધોરણ 10 નું સર્ટિફિકેટ ના મળે તમને? 196 ને 2 વડે ભાગતા નથી આવડતું, પણ આપશે સર્ટિફિકેટ. મહેનત કરવી પડશે, આ શરમજનક વાત છે. ચલો પછી a ગુણ્યા c, 1 ગુણ્યા -98 -98, જવાબ માઇનસ આવે તો શું કરવાનું? ગુણાકાર, ગુણાકાર માઇનસ આવે તો બે અવયવોની બાદબાકી કરવાની. કેટલી વાર શીખવાડ્યું છે, બીજું ચેપ્ટર સમીકરણનો ઉકેલ, બે અવયવોની શું કરવાની? ચલો 98 ના એવા બે અવયવ કે જેની બાદબાકી કરતા મધ્યમ પદ કેટલું છે? 7 મળે. 98 ના બે અવયવ શોધો કે જેની બાદબાકી કરતા મધ્યમ પદ 7 મળે. સરસ, 14 7 એટલે એક્સ નો વર્ગ વત્તા 14x માઇનસ 7x. 14 7 આવ્યું, મોટા ને મધ્યમ પદ ની નિશાની, નાના ને એનું વિરુદ્ધ નિશાની, એવો નિયમ હતો આપણો. માઇનસ બરાબર બંને ની નીચે શું કોમન નીકળ્યું? એક્સ વત્તા માઇનસ, માઇનસ નીકળ્યા પછી વત્તા અને 14 બરાબર 0, માટે એક્સ વત્તા 14 બરાબર, માટે એક્સ વત્તા 14 બરાબર 0, કે માટે એક્સ બરાબર કે ઓકે. આ કેવું થઈ ગયું? કેમ અશક્ય? કેમ માઇનસ અશક્ય કહી દીધું? બાજુની લંબાઈ ઋણ ન હોય, એક એ રીઝન હોય. તમે તો ગોળ કરી ગઈ, કેમ માઇનસ? કેમ હશે કે તો કે માઇનસ છે. માઇનસ કેમ છે તો કે ઋણ છે. ઋણ કેમ છે તો કે માઇનસ. ઓકે, શું કહેવાનું? બાજુની લંબાઈ ઋણ ના હોય એટલા માટે. ઓકે, તો એક્સ બરાબર શું મળ્યું? 7 મળ્યું. તમારે શું શોધવાનું છે? એબી અને એસી. આમ જવાબ બનશે હવે કે એબી અને એસી. ચલો એબી શું છે જોઈ લો, અને એસી શું છે? એબી છે એક્સ વત્તા, શું છે? એક્સ વત્તા, એક્સ ની કિંમત આવી અહીંયા આવ્યો 7 વત્તા, ચલો 7 ને 8 અને 7 ને 6. આમ એબી બરાબર 15 સેન્ટીમીટર હોય અને એસી બરાબર કેટલા સેન્ટીમીટર? દાખલાને આ સ્ટેપ વાઇઝ યાદ રાખવાનું, નંબર વેરી થઈને આવી શકે પરીક્ષામાં. એની એક ચાર ત્રિજ્યા હતી ને, એની જગ્યાએ 8 આવી શકે, અને જ્યાં 8 હતું ત્યાં 16 થઈ જાય, અને 3 હતું ત્યાં 6 થઈ જાય. આમાં જવાબ કેટલો થઈ જાય? 30 અને 26. સમજાઈ ગયું? એટલે બદલાઈ શકે, દાખલો નથી બદલાય, માત્ર શું બદલાય? સંખ્યા. એટલે રીત તો એની એ જ, આંકડા બદલાય, સંખ્યા બદલાય. આવડ્યું એટલા સુધી? 13મો દાખલો.
સાબિત કરો કે વર્તુળને પરિઘ ચતુષ્કોણની સામસામેની બાજુઓથી વર્તુળના કેન્દ્ર આગળ રચાતા ખૂણાઓ કેવા હોય છે? પૂરક હોય છે. એ બી સી ડી ચતુષ્કોણ જે વર્તુળને પી ક્યુ આર એસ માં સ્પર્શે છે, અને વચ્ચે બિંદુ કયું હોય? કેન્દ્ર કેન્દ્ર હોય. તમારે સાબિત કરવાનું છે કે સામસામેની બાજુ, તો એડી અને બીસી એ ઓ આગળ કયો ખૂણો બનાવે છે? આવો ખૂણો બનાવે છે. તો આ બે ખૂણાઓ એકબીજાના પૂરક કોણ છે. એવી રીતના એબી અને સીડી સામસામે કયો ખૂણો બનાવે છે? એઓ બી અને સીઓડી બનાવે છે, એકબીજાના પૂરક કોણ છે. તો આપણે એ માટે શું કરીશું? આવી રીતના ચારેયને જોડી નાખીએ. ચારેયને જોડવામાં આવે તો આ પહેલો ખૂણો મળે એક, આ ખૂણા નંબર બે, અહીંયા ખૂણા નંબર, ખૂણા નંબર, ખૂણા નંબર છ. ખાસ તમારે યાદ રાખવું પડશે. પછી જે આપેલું હોય એને શું કહેવાય? પક્ષ. અહીંયા વર્તુળ ઓ આર આપણે ત્રિજ્યા લઈ લઈએ, એ ચતુષ્કોણ અચતુષ્કોણ છે. એ બી સી ડી ને પરિગત છે તથા બિંદુઓ પી ક્યુ આર અને એસ માં છેદે છે. લખશો તો માર્ક્સ કપાઈ જશે. સાધ્ય શું છે? સામસામેની બાજુઓ, સામસામેની બાજુ એ બી અને સી ડી લો, તો એ બી વડે કયો ખૂણો અંતરાયો કેન્દ્ર આગળ? એ બી વડે કયો ખૂણો અંતરાયો? એઓ બી. ખૂણો એ ઓ બી અને ખૂણો સી ઓ ડી સામસામેની બાજુઓથી લેવાનું. તથા બીજું, આ બે સામસામેની બાજુ થાય, તો એ ઓ ડી ખૂણો એ ઓ ડી અને ખૂણો બી ઓ સી એ પૂરક કોણ છે. આવું તમારે શું કરવાનું છે? સાબિત કરવાનું છે. સાબિતીમાં ધ્યાન આપજો. આપણે શું કર્યું હતું? ઓપી ઓક્યુ ઓઆર અને ઓએસ ને જોડ્યા. પહેલું સ્ટેપ એવું આવશે કે ઓપી ઓક્યુ ઓઆર અને ઓએસ ને જોડતા અથવા જોડો. આવડ્યું એટલે સુધી? તથા આકૃતિમાં દર્શાવ્યા મુજબ ખૂણો એક, ખૂણો બે, ખૂણો ત્રણ, ખૂણો ચાર, ખૂણો પાંચ, ખૂણો છ, ખૂણો સાત તથા ખૂણો આઠ દર્શાવો. એટલે સુધી ક્લિયર? એ કર્યા પછી કોઈ પણ બે ત્રિકોણ લઈએ. ત્રિકોણ એ ઓ બી અને એ ઓ એસ આ બે ત્રિકોણ લઈએ. ત્રિકોણ એ ઓ બી, બસ આટલું જ સ્ટેપ તમારે સાચવવાનું છે, પછી બધું સહેલું છે. ત્રિકોણ એ ઓ બી અને ત્રિકોણ એ ઓ એસ માં એક તો પહેલા એ બી બરાબર શું છે? એસ. એક જ બિંદુ એમાંથી સ્પર્શકો, એક જ બિંદુમાંથી સ્પર્શકો કેવા થાય? સરખા. પછી ખૂણો એ પી ઓ બરાબર ખૂણો એ એસ ઓ બરાબર 90. કેમ? ત્રિજ્યા લંબ સ્પર્શક બંનેમાં એપીઓ જેવો જો
પી બિંદુ આ રહ્યું અને એ એસ ઓ જો આ રહ્યું, બંને એકબીજાને શું થાય લંબ, તો આ બાજુ આવી ગઈ, ખૂણો આવી ગયો. ઓપી બરાબર શું થાય ઓએસ, કેમ ઓપી અને ઓએસ સરખું થાય, ત્રિજ્યા છે, સરસ. ઓપી બરાબર શું લખી શકાય ઓએસ, કારણ કે ત્રિજ્યાઓ હજાર સુધી કોઈ ડાઉટ ના નથી ને? ચલો તો આમ શું થયું, સોરી બાકુબા એટલે બાજુ લીધી હતી ને, તો બાકુબા શરત મુજબ પહેલો ત્રિકોણ કયો છે, ત્રિકોણ એ ઓ બી સમરૂપ ત્રિકોણ. જુઓ પીની સામે શું છે, તો પી છેલ્લો એસ આવી ગયો, પીની સામે એસ હોય તો એની સામે એ, અને પી ની સામે એસ હોય તો ઓ ની સામે એઓ એસ, સમરૂપ થઈ ગયો. અને માટે આપણે એવું લખી શકીએ કે ખૂણો એ ઓ પી, કયો ખૂણો, સીધું સીધું એ ઓ પી, તો સામેથી કયો ખૂણો આવે એ ઓ એસ, અનુરૂપ ખૂણા, સમરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણા, સોરી સમરૂપ નથી, અહીંયા એકરૂપ જ છે, એકરૂપ ત્રિકોણના સમરૂપ ખૂણા કેવા થાય, સરખા થાય. તો જુઓ અહીંયા એ ઓ બી અને એ ઓ એસ, અહીંયા કયો ખૂણો છે એક, અને અહીંયા કયો ખૂણો છે એક, અને બે કેવા થયા, માટે ખૂણો એક બરાબર ખૂણો ક્લિયર થઈ ગયો, આને કહી દઈએ નંબર એક. આમ ધ્યાન આપજો, આમ ત્રિકોણ તમે કયો ત્રિકોણ લીધો હતો અત્યારે, એઓપી અને એઓએસ, એવી રીતના તમે એસ ઓ ડી અને ડી ઓ આર, યાદ રહી ગયું એસ ઓ ડી અને ડી ઓ આર, ત્રિકોણ એસ ઓ ડી અને ત્રિકોણ ડી ઓ આર માં એવું કહી શકો કે ખૂણો ત્રણ બરાબર શું છે, કાર્ય ઘડીએ સાબિત કરવાની જરૂર. એવી રીતના બીજો ત્રિકોણ લો સી, ઓકે પાંચ અને છ ને, તો આર ઓ સી અને સી ઓ ક્યુ, આર ઓ સી અને સી ઓ ક્યુ, ત્રિકોણ આર ઓ સી અને ત્રિકોણ સી ઓ ક્યુ માં ખૂણો પાંચ બરાબર ખૂણો, સમીકરણ નંબર ત્રણ. ચલો અહીંયા બાજુમાં લખું છું. અને બીજો ત્રિકોણ કયો આવે, ક્યુ ઓ બી, ક્યુ ઓ બી અને ત્રિકોણ બી ઓ પી, બી ઓ પી ખૂણો સાત બરાબર ખૂણો, સમીકરણ નંબર. આકૃતિ પરથી એક બે ત્રણ ચાર એ બધા ભેગા કરી દઈએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ, આઠે આઠ નો સરવાળો શું થાય, એક થી લઈને આમ કરી જાવ એટલે વર્તુળ આવી ગયું, વર્તુળ એટલે શું થાય 360. તમારે ધ્યાન આપજો, આપણે આના પર ફોકસ કરવું છે. આ યો ખૂણો એક, એઓ બી, એઓ ડી, બીજો કયો ખૂણો બીઓ, બીઓ સી, આના પર ફોકસ કરવું છે ને. આમાં કયા બે આવ્યા અને આમાં કયા આવ્યા, એટલા જ આંકડા જોઈએ તો એકની જગ્યાએ બે લખાય, બે ને સાચવવાનું. પછી બીજો કયો જોઈએ છે, ત્રણ, ત્રણ ને સાચવવાનું. ચાર ની જગ્યાએ શું લખાય, ત્રણ. ચલો છ જોઈએ છે ને, પાંચ ની જગ્યાએ શું લખાય, છ. સાત ને સાચવ, છ ને સાચવવાનું, સાત નું સાચવવાનું. અને આઠ ની જગ્યાએ શું લખાય છે, ત્રણસો આવ્યું. એક એક થી ચાર પરથી, એક થી ચાર રિઝલ્ટ આજ બતાવતો ને, સાત ની જગ્યાએ આઠ, આઠ ની જગ્યાએ છ, ની જગ્યાએ ચાર, એટલે આપણે બે એકની જગ્યાએ બે, ચારની જગ્યાએ ત્રણ, પાંચની જગ્યાએ છ અને આઠની જગ્યાએ શું લીધું, સાત. આવું કરતા બધા ખૂણા કેટલી વાર થઈ ગયા, ખૂણો બે, ખૂણો ત્રણ, ખૂણો છ અને ખૂણો સાત, આટલા જ ખૂણા દેખાય છે ને, બે ત્રણ છ અને સાત બરાબર. માટે ખૂણો બે વત્તા ખૂણો, ખૂણો છ વત્તા ખૂણો બરાબર 360 ના છેદમાં બે વત્તા ત્રણ, જુઓ જો એઓ બી થઈ ગયો, એઓ ડી થઈ ગયો, બે અને ત્રણ એઓ ડી થઈ ગયો, મારી જગ્યાએ શું લખી લઉં, એઓ ડી, અને છ અને સાત જોવા રહ્યો, છ અને સાત
BOC લઈએ, બરાબર OBO બરાબર કેટલું આવી ગયું? આ ખૂણો AOD અને ખૂણો BOC એ પૂરક કોણ છે, એકબીજાનો સરવાળો 180 થાય, શું કહેવાય, એક સાબિત થઈ ગયું. એ જ રીતે બીજું આ થઈ ગયું, આ બાકી એવું લખી શકાય કે AOB અને COD એ શું છે,